सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनः प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि पांच एमां भगवान श्री हरिनो महात्म्य समझावता महात्म्य रूपी चिंतामणि आपणा हाथ में छेल्ले एम कहे छे के भगवान छे ए कृपाना सिंधु छे जीव ईश्वरना पण स्वामी छे सर्वे धामना धामी छे अक्षर अने अक्षरथी पर छे अक्षर ब्रह्म जेमनो घर छे काया काळ माया बधी ए भगवाननी शक्ति छे कोटी ब्रह्मांडने जे करे छे उत्पत्ति स्थितिने प्रलय એવા ભગવાન આપ મોટા છો એવું હું જાણું છું. આગળ સ્વામી લખે છે, તેના નિયંતા છો તમે જીવન જાણો છો, સત્ય સ્વામી જાણ્યા અમે જીવન જાણો છો, કારણ ના કારણ કહીએ જીવન જાણો છો, કાળના પણ કાળ લઈએ જીવન જાણું છું, આત્માના આત્મા છો જી જીવન જાણું છું, પ્રાણના પણ પ્રાણ છો જી જીવન જાણું છું, તમે ઈશ્વરના ઈશ્વર જીવન જાણું છું, અંતર જામી છો અગહર જીવન જાણું છું. બધાયના નિયંતા ભગવાન છે. આ જગતની અંદર કે ઈશ્વર જગતની અંદર એક પણ જગ્યાએ એક પણ ઘટના એવી નથી કે જે ભગવાન ના ધારે અને થાય. ભગવાન જે ધારે એ જ થાય એવું નિયંતાપણું ભગવાન પાસે સંપૂર્ણ છે. બીજા બધા પાસે નિયંતાપણું છે, આ બ્રહ્માંડોના કર્તાઓ પાસે બ્રહ્માંડનું નિયંતાપણું છે. આ બ્રહ્માંડની અંદર જે તે વરસાદ આપવો, બીજા બધા જે કાર્યો કરવા, પવન આદિ, બધાના નિયંતાઓ જુદા જુદા છે, બધાના દેવતાઓ જુદા જુદા છે, પરંતુ સંપૂર્ણ નિયમન જેની પાસે છે એવા નિયંતા એક મહારાજ છે. બાકીના બધાય નિયંતા એના નિમેલા છે. એ ધારે તો જે નિયંતાઓ તરીકે ગણાય છે એવા ઈશ્વર કોટી દેવ કોટી બધાયના નિયમનને પણ પોતાના કંટ્રોલમાં સીધું લઈ શકે છે. એ ધારે તો એ બધાને એક બાજુ પર બેસાડીને પોતે સ્વયં બધું જ કાર્ય કરવા સમર્થ છે, અસમર્થ નથી. જેટલા નિયંતાઓ બીજા ગણાય છે એ બધાયને મહારાજરૂપી નિયંતાની જરૂર પડે
મહારાજને એટલું બધું નિયમન કરવા માટે કોઈ પણની જરૂર ના પડે. એવા મહારાજ સંપૂર્ણ નિયંતા છે. જીવોના નિયંતા છે, ઈશ્વરોના નિયંતા છે, પ્રકૃતિ પુરુષ આદિ મોટા મોટા ઈશ્વર પુરુષો એના પણ નિયંતા મહારાજ છે. જબરજસ્ત નિયમન કરી શકે છે. ક્યારે નિયમન કરી શકે? એક સાથે બધી જ જગ્યાએ જે પહોંચી શકે એ બધું નિયમન કરી શકે. એક સાથે બધી જગ્યાએ, આ દુનિયાનો ગમે એટલો મોટો સત્તાધીશ વ્યક્તિ હોય, આ દુનિયાનો ગમે એટલું મોટું નિયંત્રણ કરી શકે એવો નિયંતા તરીકે નિમાયેલો હોય, દેશનો હોય, સમાજનો હોય, ધર્મનો હોય, કોઈ પણ જગ્યાએ હોય, પણ એક સાથે અનેક જગ્યાએ નિયમન કરવું એ પરમાત્મા સિવાય બીજા કોઈના વશની તાકાત નથી. એક ભગવાન જ એવા છે, એક સાથે રજે રજનું નિયંત્રણ કરી શકે એવા એક મહારાજ જ છે. બાકી ગમે એવો સત્તાવાળો હોય ને, તે કોઈ થકી નિયંતા બન્યો હોય, એ પોતે બધું ના કરી શકે. એના સેનાપતિઓ હોય, એના 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 ગૃહમંત્રીઓ હોય, એના અંગત માણસો હોય, એની સિક્યુરિટીવાળા, એના સીઆઈડીઓવાળા હોય, આ બધાય કરે ત્યારે નિયંત્રણ કરી શકે. એમાં પાંચ માણસ જો ફૂટલા નીકળે તો એનું નિયમન બધું વ્યર્થ જાય. ભગવાન પાસે એવું નથી. ભગવાન અનપેક્ષિત છે. એને એવું નથી કે બ્રહ્માજી નહીં હોય તો બ્રહ્માંડ નહીં થાય. એમને એવું નથી કે આમ નહીં હોય તો આ નહીં ચાલે, આ વ્યક્તિ વિના આમ નહીં ચાલે. એવું ભગવાન પાસે એક પણ કાર્ય મહારાજ પાસે એવું નથી કે જેની અંદર ભગવાનને કોઈની ગરજ પડે. કોઈ થકીએ ભગવાન જાણે, કોઈ થકીએ ભગવાન બધાના નિયંતા ગણાય એવું ભગવાન પાસે કોઈ અધૂરું એવું કોઈ પાત્ર કે કોઈ શક્તિ કે કોઈ ઐશ્વર્ય એવું અધૂરું નથી કે જેના માટે એમને બીજા પર ડિપેન્ડન્ટ રહેવું પડે. જે ધારે એ કરે. પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ એટલે જે ધારે એ કરે. જ્યારે ધારે ત્યારે કરે, અને જેવી રીતે ધારે ત્યારે કરે એવા નિયંતા છે. જબરજસ્ત નિયંતા. માટે સ્વામી કહે છે, નિયંતા તમે છો પ્રભુ. બધાયના નિયમનને છોડીને એક ભગવાનનું નિયમન જે સ્વીકારે છે એ જીવનમાં ક્યારેય દુઃખી થતો નથી. બધાનું નિયમન છોડીને એક ભગવાનનું નિયંતાપણું, ભગવાનના નિયંતાપનામાં ભગવાનના મોટા પુરુષોનું નિયંતાપણું આવી જાય છે. કારણ કે ભગવાન એમાં અખંડ રહ્યા છે. ભગવાનનું નિયંતાપણું સ્વીકારવું એનો અર્થ જે છે સત્પુરુષનું નિયંતાપણું સ્વીકારવું. ભગવાન કાં તો પ્રત્યક્ષ ફેસો ફેસ બોલતા ચાલતા મળેલા હોય, કાં ભગવાનને મળેલા સંત મળેલા હોય, બંનેનું નિયંતાપણું સ્વીકારવું, નિયમન સ્વીકારવું એ ભગવાનનું જ નિયંતાપણું છે. કોઈ મૂર્તિ મહારાજનું અર્ચા સ્વરૂપ હોય ને, પછી કોઈ કે આ ભગવાનનું નિયંતાપણું મેં સ્વીકાર્યું, આ ભગવાનના નિયમનમાં હું રહીશ, એ તો પોતાની જાતને છેતરવાની વાત છે. સાધન દશાવાળો કોઈ દિવસ ક્યારેય પણ અર્ચા સ્વરૂપના નિયમનમાં રહી શકતો નથી. અર્ચા સ્વરૂપે મહારાજ જ છે, પણ ભગવાને દરેક સ્વરૂપોમાં અમુક અમુક લિમિટેશનો પોતે ધારેલા છે. જેમ કે ભગવાન જ્યારે અર્ચા સ્વરૂપે બિરાજતા હોય ત્યારે અર્ચા સ્વરૂપે જ મહારાજ રહે. અર્ચા સ્વરૂપના જે ગુણધર્મો છે એને સંપૂર્ણ ગ્રહણ કરે. એમાં હાલશે, ચાલશે, બોલશે, આમથી આમ હાથ હલાવશે એવું બધું નહીં કરે. કારણ કે અર્ચા સ્વરૂપનું બંધારણ છે. ભગવાન જ્યારે જે સ્વરૂપે હોય એ સ્વરૂપને સંપૂર્ણ ન્યાય આપે છે. જેમ કે અંતર્યામી સ્વરૂપે રહ્યા છે ભગવાન, રજે રજમાં અંતર્યામી સ્વરૂપે રહ્યા છે, તો ભગવાન અંતર્યામી સ્વરૂપનો એક ભગવાને એનું બંધારણ બનાવ્યું છે. એમાં રહીને બોલશે નહીં, જોયા કરશે, જીવના કર્મને જોયા કરશે, બોલશે નહીં, અંતર્યામી રૂપે રહ્યા છે પણ છે નહીં એવી રીતે રહેશે, તો જ એને અંતર્યામી કહેવાય. એટલે જે સ્વરૂપને ભગવાન ગ્રહણ કરે છે એ સ્વરૂપનો ગુણધર્મ ભગવાન સંપૂર્ણ જાળવી રાખે છે. મનુષ્ય આકારે હશે
તો દિવ્યતા બહુ નહીં બતાવે, મનુષ્યની જેમ જ ખાવું પીવું બેસવું ઉઠવું, કારણ કે મનુષ્યનો દેહ ધારણ કર્યો છે એટલે મનુષ્યના ગુણધર્મોને સંપૂર્ણ ભગવાન અનુસરે. અને જ્યારે દિવ્ય ભાવે અક્ષરધામના અધિપતિ તરીકે તે જ મધ્યે 16 વર્ષની કિશોર અવસ્થાએ જ્યારે ભગવાન દર્શન આપે ત્યારે એ ગુણધર્મને ભગવાન જાળવી રાખે છે. જે સ્વરૂપમાં જ્યારે ભગવાન જે રીતે હોય ત્યારે ભગવાન એ રોલ ભજવવામાં 100% એ સ્વરૂપનું બંધારણ છે એને છોડતા નથી. એમ ભગવાન જ્યારે સત્પુરુષોમાં હોય અને સત્પુરુષોમાં રહીને જ્યારે એને ત્યારે સત્પુરુષના સ્વરૂપમાં રહી એનું જે બંધારણ છે એનો જે ગુણધર્મ છે એને જાળવીને વર્તે છે. અર્ચા સ્વરૂપે ભગવાન હશે, નહીં રોકે, નહીં ટોકે, નહીં બોલે કોઈ જોડે. હા, જેવા ઊંચી કક્ષાવાળા છે, જેટલી ઊંચાઈ ઉપર પહોંચેલા છે કે જેને એ અર્ચા સ્વરૂપ નથી લાગતું એને સ્વયં ભગવાન જ દેખાય છે, એ સ્થિતિએ જે પહોંચેલા છે એની માટે ભગવાનનું અર્ચા સ્વરૂપ, અંતર્યામી સ્વરૂપ, સત્પુરુષરૂપી સ્વરૂપ, શાસ્ત્રરૂપી સ્વરૂપ બધું સમાન છે. એને માટે બધું સમાન છે. એને નિયંતા પણ હું ડાયરેક્ટ અર્ચા સ્વરૂપનું સ્વીકારી શકે છે, કારણ કે એને એને સંબંધ પાકો છે, ઘાટો છે. પણ જેને એવું સ્થિતિ થઈ નથી, જેને સાધન દશા છે, એને સૌ પ્રથમ નિયંતાપણું સત્પુરુષનું સ્વીકારવું પડે છે. સત્પુરુષનું નિયંત, શાસ્ત્ર પણ ભગવાનનું સ્વરૂપ છે પણ એનું એનાથી નિયંતાપણું એનું નહીં થાય, કારણ કે શાસ્ત્ર વાંચશે પણ શાસ્ત્રમાં રહેલા ભગવાન એનો ગુણધર્મ નહીં છોડે. એ ફક્ત આમાંથી શબ્દ દ્વારા જ્ઞાન આપે પણ ઓલાને કહે નહીં કે કેમ તે વાંચ્યું તું આ શાસ્ત્રમાં, કેમ દારૂ પી આવ્યો, નહીં પૂછે. પણ સંત હશે તો પૂછશે, શું કરે છે, પૂજા કરે છે, આ કરે છે, આ કરે છે, આ કરજો, ચાલુ છે, બંધ છે, પેલો નિયમ આપ્યો તો એ ક્યાં ગયા હતા, શું કરવા ગયા હતા, ક્યાં ફરવા નીકળી ગયા હતા, કેમ નહોતા, આ બધું સાધુ કરશે. તે સાધુમાં રહીને કરે છે કોણ, મહારાજ કરે છે, મહારાજ. એટલે નિયંતાપણું ભગવાનનું જે સ્વીકારી લે છે કે ભગવાનના સત્પુરુષનું જે પોતાના હૃદય ઉપર સ્વીકારી લે છે એનું બધું જ કામ થઈ જાય છે. માટે નિયંતાપણું ભગવાનનું સ્વીકારીએ. સત્ય સ્વામી જાણ્યા અમે, તમે સત્ય છો આવું અમે તમને જાણ્યા છે. કારણના પણ કારણ છો, જેટલા કારણ કહેવાતા હોય એ બધાયના કારણ છો. પૃથ્વીનું કારણ જળ, જળનું કારણ વાયુ, વાયુનું આકાશ, આકાશનું મહત્ત્વ, પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ, ને પ્રકૃતિ પુરુષથી પર અક્ષર પુરુષો, ને એનાથી પર પુરુષોત્તમ નારાયણ. કારણના કારણ, જેટલું કારણ જે કહેવાતું હોય એના પછીનું કારણ, છેલ્લામાં છેલ્લું કારણ ગોતવામાં આવે તો ભગવાન છે. ભગવાનનું કારણ કોઈ નથી, બધાનું કારણ ભગવાન છે. કાર્ય કરતા કારણ હંમેશા મહાન હોય, હંમેશા મોટું હોય. કાર્ય કરતા કારણ મોટું હોય પણ કેટલીક વાર કારણ લાગે નાનું. મહારાજે વચનામૃતમાં સમજાવ્યું કે વડનું બીજ છે તો એ બીજની અંદર બીજ તો કેટલું હોય, લીમડાનું બીજ તો હાવ ઝીણું હોય ને લીંબોડી, પણ એ લીંબોડીમાંથી લીમડો થાય અને 100 વર્ષ 200 વર્ષનો થાય તો કેવડો મોટો થાય. તો કીધું કે કારણ કરતાં કાર્ય મોટું, લીમડો એ કાર્ય છે, કારણ એટલે લીંબોડી, તો એ કારણ કરતાં કાર્ય મોટું દેખાયું ને, પણ ખરેખર કારણ કરતાં કાર્ય મોટું નથી, કાર્ય કરતાં કારણ મોટું છે. કારણ કે કારણમાં એટલું મોટું કાર્ય કરવાની શક્તિ રહેલી છે. લીંબોડીનું બીજ જ એટલું ન હોય તો 200 વર્ષનો લીમડો ક્યાંથી થાય, થાય ન થાય. માટે કાર્ય કરતાં કારણ મોટું છે. ભગવાન ક્યાંય દેખાતા નથી, ભગવાન ક્યાંય અનુભવાતા નથી સામાન્ય જીવોને, પણ ભગવાન કારણના કારણ છે, બીજ રૂપે છે, પણ એમાં એટલી શક્તિ છે કે આટલા મોટા આનંદ કોટી બ્રહ્માંડો ને બ્રહ્માંડોના અધિપતિઓ ને વિરાટો ને પ્રધાન પુરુષો બધાને પ્રગટ કરી શકે એટલા શક્તિમાન ભગવાન છે. એટલે કારણના કારણ છે.
પણ ઠેક કીટથી માંડીને બ્રહ્માજી સુધીને બ્રહ્માજીથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધી અક્ષર પુરુષો સુધી અનાદિ મુક્તો સુધી એક પણ તત્વમાં એવી શક્તિ નથી જે ભગવાનને બનાવી શકે, ભગવાન બધાને બનાવી શકે, ભગવાન બધાનું સર્જન કરી શકે, ભગવાન બધું જ બીજું બધું કાર્ય કરી શકે. જે આ બ્રહ્માંડોના કારણ કહેવાય છે, બ્રહ્મા વિષ્ણુ ને શિવ, એ પણ ભગવાન માટે કાર્ય છે, ભગવાન બધાના કારણ છે. જે કારણ કહેવાતું હશે એ ભગવાનની દ્રષ્ટિએ કાર્ય થઈ જાય છે, ભગવાન એક જ કારણ રહે છે. બધેથી ફરતા 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 છેલ્લે જાય તો એક મહારાજ સિવાય કાંઈ રહેતું નથી. માટે આપણે પણ એટલો નિર્ધાર કરીને મહારાજ કરતા પ્રધાન કશું જ રાખવું નહીં. જગત ગૌણ થાય, ભગવાન પ્રધાન થાય, એ જ આ હરિસ્મૃતિ મહાત્મ્ય ચિંતામણી લખવા પાછળનો સ્વામીનો અભિપ્રાય છે. જગતનું ગૌણપણું થઈ જાય, મહારાજનું પ્રધાનપણું થઈ જાય. સર્વના કારણ એવા મહારાજ મને મળ્યા, તે મહારાજને છોડીને હવે મારે જાવું ક્યાં? એ મહારાજમાંથી વૃત્તિ તોડીને બીજે વૃત્તિઓ જવા દેવી ક્યાં? એ મહારાજરૂપી કારણને સતત પકડી રાખવું, એ મહારાજરૂપી કારણમાં સતત જોડાઈ રહેવું, એ જ મારું પરમ કર્તવ્ય છે. આવું માની મહારાજમાં જે જોડાયેલો રહે એને ભગવાનને કારણના કારણ જાણ્યા કહેવાય. કાળના પણ કાળ છો પ્રભુ તમે, કાળ એટલે મૃત્યુ, એના પણ કાળ છો, મૃત્યુના પણ મૃત્યુ. જો મૃત્યુનું પણ કોઈ મૃત્યુ હોય, કાળના પણ જો કોઈ કાળ હોય તો એ મહારાજ છે. એ ધારે તો કાળને અટકાવી પણ દે. કોઈનું મૃત્યુ આવ્યું હોય તો એને અટકાવી દે, અને ના આવ્યું હોય એનું કરી દે. ઈ ટોલાની અંદર બળદનું મૃત્યુ આવ્યું નહોતું, એનો કાળ નહોતો આવ્યો. કાળ કોનો પૂરો થયો તો? જીજીભાઈનો. તો મહારાજે બાપુભાઈને દર્શન આપીને કીધું કે જીજીભાઈને લઈ જઈએ, મહારાજ આ ઈટોલામાં સત્સંગ કરાવે એવા એક જ છે ને, એને તમે ઉઠાવશો તો મહારાજ અમને સત્સંગ કોણ કરાવશે? તો શું કરીએ, રહેવા દો ને મહારાજને. તો મહારાજ કે ખાલી હાથે તો જઈએ નહીં, એના બળદને લઈ જઈએ. જીજીભાઈને મૂક્યા અને એના બળદને લીધો. અને કાળના કાળ કહેવાય. વડોદરામાં નારૂપન નાના દીકરાને લેવા આવ્યા, એની બાઈએ બહુ ધમપછાડા કર્યા કે ના 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 ના, મારા દીકરાને ના લઈ જશો, ના લઈ જશો. મહારાજ કે તું જેને સંભારો એને સંભાર, તારો દીકરો આવે હું મૂકીને જવાનું નથી. ત્યારે આને બહુ દેવી દેવીઓ જે પહેલાં પૂજીતી બધાને સંભાર્યા, પછી થાકી એને લાગ્યું કે આ તો મહારાજ છે, પૂરો પિયા લઈ જ જશે મારા દીકરાને. એને કીધું સારું મહારાજ રાજી છું. ત્યારે સંતોએ કીધું મહારાજ રહેવા દો ને, હવે ગ્રહસ્થને તો એક છોકરો એટલું સુખ હોય. મહારાજ કે સારું રાખ્યો, કોનો ઉપાડો, ખાલી હાથે જ નહીં જઈએ. કે પાડોશીનો ઉપાડો, તે પાડોશીનો છોકરો ઉપાડે. કાળ ના પણ કાળ લઈએ જીવન જાણું છું. કાળ તો એક આયુષ્ય, દરેકની વ્યક્તિનું આયુષ્ય પૂરું થાય એટલે મૃત્યુ, એ તો અનિવાર્ય છે. કાળનો ભોગ તો બધા જ બનવાના. આ મૃત્યુલોકમાં કાળનો ભોગ કોણ નહીં બને, કાળનો ભોગ બધા જ બનવાના. ફરક એટલો છે, જગતનો જીવ હશે એ કાળનો ભોગ બનીને નરકગામી થાય છે, લકચોરાશી ગામી થાય છે, સ્વર્ગામી થાય છે. અને ભગવાનનો ભક્ત છે એનું જ્યારે કાળ આવે છે, એનું જ્યારે મૃત્યુ આવે છે, ત્યારે એ ભગવાનના ધામને પામે છે. ફેર આટલો જ છે. એને ભગવાન લેવા આવે છે, ભગવાનને ખબર છે મારા ભક્તનો આવે કાળ આવ્યો છે, મારા ભક્તનું આવે મૃત્યુ નજીકમાં છે, ત્યારે ભગવાન વિમાન લઈને આવી જાય છે. એટલા દયાળુ મહારાજ છે. ગણાકને લેવા માટે તો ભગવાન 24-24 ને 48-48 કલાક વહેલા આવે છે. એ જે ઓરડામાં સૂતા હોય ને, એ જે જગ્યાએ રૂમમાં હોય ને, એ હોસ્પિટલમાં હોય ને કદાચ દવાખાનામાં, ત્યાં એને 48 કલાકથી ભગવાન દર્શન આપે છે કે આ મહારાજ કે હું આવી ગયો છું, મારા સંતો જો આ બધા આવ્યા છે તને લેવા માટે, તારી પાસે 2 દિવસ છે, 2 દિવસ પછી તને લઈ જવાના છે.
અને ત્યાં આવીને મહારાજ સતત બેઠા રહે, સતત બેઠા રહે. એક સેકન્ડનો વિલંબ કર્યા વિના જેવો ભગવાનના પોતાના ભક્તના શ્વાસ પૂરા થવાની તૈયારી થાય એટલે ભગવાન એના આત્માને લઈને જતા રહે. કેટલા દયાળુ. 24 કલાક પહેલાં આવીને બેસવું એટલે શું કહેવાય? કોઈને લેવા જવાનું હોય, તમારે કોઈને લેવા પિકઅપ કરવા જવાનું હોય તો તમે 24 કલાક વહેલાં જઈને બેસો? 5 મિનિટ મોડા જાઓ, 2 વાગે કીધું હોય ને તો 2:10 પહોંચે. અમારા કેટલાય ભગત એવા છે, 10 વાગે કીધું હોય કે 10 વાગે જવાનું છે તો 10 વાગે ઘેરથી નીકળે. આર્યું મંદિર તો અમેરિકામાં તો એટલી જોરદાર ટેવ છે અમુકને. આપણે કહીએ કે આ કેટલું દૂર, આર્યું સ્વામી આ 15 મિનિટ અહીંથી આમ જાવ એટલે 15 મિનિટ, ગાડી લઈને જાવ તો 1/2 કલાક થાય. પણ એને 15 જ મિનિટ ગણે, ખબર નહીં કઈ રીતે ગણતા હશે. મોટે ભાગના માણસો જે આમ આડે ધડ જે જવાબ આપે ને કે અહીંયા આગળ 8 મિનિટ, ઓ એરપોર્ટ આર્યું 10 મિનિટ, પણ તમે જાઓ ને તો 35 મિનિટ વિના કોઈ દી પહોંચાતું નથી. 35 થી 40 મિનિટ થાય, ઓહો હમણાં 7 વાગે નીકળો, 7:20 તો પહોંચી જ જાઓ તમે. ખબર નહીં કેમ ભણેલા માણસોની ગણતરી ઘણી વખત એવી હોય. એમ જ કે આ બાજુમાં જ છે, પેલું પધરામણી કરવાની હોય ને આમ તમે આમ નીકળતા હોય ને તો આ હાઈવે પરથી આમ નીકળો એટલે 5 જ મિનિટ આમ ઉતરો એટલે તરત આમ થઈ જાય. પણ જો એ રોડ પરથી હેઠા ઉતરો ને તો 1/2 કલાક અંદર દોડાવે તમને. પણ તમને કહે કેટલું? 5 જ મિનિટ. એટલે સંતોએ જો મેપમાં ના જોયું હોય અને જો સંતોએ એડ્રેસ નાખીને કોઈ જોડે જોવડાયું ના હોય તો એવા ભૂલા પડે ને, આખા ટાઈમના ટાઈમને સ્કેડ્યુલના સ્કેડ્યુલ ઉલાડ નાખે. 2 જ જણ એવા મળે ને કે 5 જ મિનિટ, એ 5 મિનિટ આમ કરે ને એમાં તો 2 કલાક ખાઈ જાય. અને આગળવાળો જેને ટાઈમ આપ્યો હોય ને એ ન્યા આગળ પછી ચિંતા કરે કે અલે સ્વામીએ 5નો ટાઈમ આપ્યો ને 7 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 1 વાગ્યો, પછી થઈ જ જાય ને શું કરે. આવા 2 મળી ગયા હોય 5 મિનિટવાળા વચ્ચે તો આવું થાય. એટલે સંતોને જ્યારે, આ તો મને વચ્ચે યાદ આવી ગયું, સંતોને જ્યારે કંઈક તમે સમય આપો ને તો તમારે ત્યાં 15 મિનિટ આમ થતી હોય ને જે સ્થાન ઉપર ત્યાં 20 મિનિટ કેવી કે 20 મિનિટ થાય, ટ્રાફિક ગણી લેવો, બધું ગણી લેવું પછી જવું. અને સંતોએ બોલાયા હોય ત્યારે એવું ગણી લેવું કે 8 વાગે પહોંચવું હોય તો 8 વાગે થાય. ઘણા ભક્તો તો એવા ઘરના એટલા સરસ રીઢા થઈ ગયા છે, 10 વાગે કીધું હોય તો 10 વાગે ઘેરથી નીકળે. જોકે એમાં એમનો વાંક નથી, એમાં એવું છે કે થોડું એ અમને જાણી ગયા હોય. સંતો 10 વાગે કે પણ 10 વાગે કોઈ દી તૈયાર હોય? સંતો પાછા કહે કે હજુ ઠેલી લેવાની બાકી છે, પ્રસાદ લેવાનું બાકી છે, આ લેવાનું, એટલે 10:15 આમે કરી દે છે. તો આપણે 10:15 જ પહોંચો ને તો તમે 10:15 કરો, સંતો 10:30 કરે, એવું થાય. એટલે અમે સુધરીએ કે ના સુધરીએ, તમારે સુધરી જવું, ખાલી કહું છું, બધાને સુધરવું જોઈએ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે ભગવાન કાળના પણ કાળ છે. સમયની વેટ, એક આ દુનિયાના માણસો પણ તમને લેવા આવવાના હોય, મૂકવા આવવાના હોય તો એ પોતાનો સમય નથી બગાડતા. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પછી વધારે ના કરે. ભગવાન 24 કલાક વહેલા આવે છે, 48 કલાક વહેલા આવે છે. આજે પણ એવી ઘટનાઓ ઘટે છે કે ભગવાન પોતાના ભક્તોને અગાઉથી દર્શન આપીને કે હું બેઠો છું, હું એ રૂમમાં જ બેઠો છું, અને એને દર્શન થયા જ કરે. એને 24 કલાક 48 કલાક સુધી ભગવાનના દર્શન ત્યાં થયા જ કરે અને ભગવાનના ધામમાં જાય છે. આવા ભક્તો આજે પણ છે, પૂર્વે પણ હતા, ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ રહેશે. એવા મહારાજ દયાળુ છે. મારા ભગતની એક ક્ષણ બગડવી ના જોઈએ. એનું જેવા શ્વાસ પૂરા થાય તરત ઉપાડીને મારા ધામમાં લઈ જાઉં. કેટલું હેત ભગવાનને આપણી ઉપર, કેટલું ભગવાનને આપણી ઉપર વાત્સલ્ય કે આપણી માટે મહારાજ આવું વેઇટ કરીને બેસે. અને આપણે આ ભજન ભક્તિ કથા વાર્તા સત્સંગ ધર્મ નિયમ પાળીએ છીએ ને તે મહારાજ આમ જ બેસવાના, આપણી માટે આમ જ કરવાના. આજે આપણને કદાચ થોડું કઠણ પડતું હશે, આજ આપણને કદાચ થોડા ઇન્દ્રિયો અંતઃકરણ સાથેની લડાઈમાં એમ થતું હશે કે આ ક્યારે જીતશું, ક્યારે જીતશું, ક્યારે જીતશું, આ જીતાઈ જશે કે નહીં જીતાય, આવું બધું થતું હશે. પણ એક દિવસ એવો આવશે, એક દિવસ એવો આવશે, આજે આપણે લડવું પડે છે. આજે ધર્મ નિયમ પાળવા કઠણ પડે કારણ કે દુનિયા આખી
દુનિયાથી મોજ મસ્તીમાં ચાલે ને આપણે જ હારું આ બધું પાડવાનું, આપણે જ બધું કરવાનું, બધાય લેર કરે, આખી દુનિયા લેર કરે ને આપણે જ બધું પાડવાનું. આ તિલક ચાંદલો આપણે કરવાનો, ચોટલી આપણે રાખવાની, ધર્મ નિયમ આપણે પાડવાના, બહાર રખડવા આપણે નહીં જવાનું. આપણે ક્યાંક આડા અવળા થઈએ તો આપણને તો સાધુ રોકે ટોકે, આટલું કરીએ તોય પાછા વટે. કેમ પૂકી ગયા હતા, કેમ આ જોવા જતા રહ્યા હતા, કેમ ખાવા ગયા હતા, આમ પૂછે પાછા. અને હરું જગતને કોઈ પૂછવાવાળું છે, લેર છે ને એને જો. પણ આપણો અંતકાળ આવશે ને ત્યારે અંતકાળે ભગવાન અને સાધુ આવીને બેસશે ને વહેલા, ત્યારે આપણને એમ થશે કે આખી જિંદગી ભલે મેં મારે જે કરવું પડે એટલું મેં કર્યું, મારાથી થયું એટલું કર્યું, પણ ભગવાનને આ ભગવાનના સંતો દયાળુ છે, મને લેવા માટે આટલા વહેલા આવીને બેસી ગયા, આવું થશે. અને જગતનો જીવ હશે ને એને અંધકાળે જમદું તો દેખાશે, ઓય માન ઓ બાપ મરી ગયો, હવે કોઈક માળા આપો ત્યારે માળા કરવાનો ટાઈમ હોય નહીં, હવે કોઈ કંઠી બાંધો ગળામાં હવે ટાઈમ ગયો, હવે કોઈ સાધુને બોલાવો કોઈ કથા સંભળાવે આ જમદૂતોથી છોડાવે ટાઈમ ગયો, હવે તો આવતા જન્મે આ યાદ રહે કે આ જન્મે જમદૂતનો માર ખાધો તો, અને આવતા જન્મે યાદ રહે તો ફરી સાધુ ગુજજે, બાકી જય સ્વામિનારાયણ. આવું થાય છે, એવો પશ્ચાતાપ આપણે નહીં કરવો પડે, એવો વસવસો આપણે નહીં કરવો પડે, એવું દુઃખ આપણને નહીં થાય. આપણને ખુશી હશે આપણા અંતકાળે કે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આવા મોટા મહારાજ, આવા મોટા ગુરુજી જેવા સંત, આવા સંતો, આવો પરિવાર મળ્યો. કે રાત દિવસ આપણે કદાચ આમાંથી છૂટીને જવું હોય, આપણે કદાચ માયાના થવું હોય તોય આપણને ન થવા દે એવા સંતો ભક્તોનો જે યોગ આપણને ભગવાને આપ્યો, પરાને હાનસમ રાખે, નથી રહેવું તોય રાખે એવાનો યોગ આપ્યો, એ આજે કદાચ થોડો ઘણો ક્યારેક ચચરી જાય બળે, પણ તે દિવસે બહુ ટાઢું થાય કે વાહ 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 બાજી જીતી ગયા. કારણ કે આ લોકની જિંદગી સ્વપ્નવત છે. હું ઘણી વખત કહું છું, પેલું સ્વપ્નું આંખ બંધ કરો એટલે રાત્રે સ્વપ્નું ચાલુ થાય, સવારની આંખ ખુલે એટલે સ્વપ્નું પૂરું. એવી રીતે જિંદગીનું સ્વપ્નું આંખ ખુલ્લી થાય એટલે ચાલુ થાય. આ મારું ઘર, આ મારા માં, આ મારા બાપ, આ મારી ઘરવાળી, આ મારી ગાડી, આ મારું આ, એ સ્વપ્નું ચાલુ થયું. જેવી આંખ બંધ થઈ પછી પૂછો, ભાઈ હું તમારું, બોલશે બોલશે કે હું મારું? એમ કેટલું બોલતો હોય કે આટલું મારું ને આટલી મારી જમીન છે ને આટલા મારા પ્રો, આટલા મારા બેંક એકાઉન્ટને આટલા 5 કરોડ રૂપિયા ફિક્સ મૂકી છે ને, આમ કર્યું છે ને, આ કર્યું છે ને, મારા વિના તો આને ચાલે જ નહીં ને, એ મારે તો આના વિના, હું એના વિના હાલે જ નહીં, આમ ગમે એટલી બડાસો કરતો હોય, પણ જેવી આંખ બંધ થઈ નાળી તૂટી પછી પૂછો તો ભાઈ તમારી જમીન કેટલી? હમણાં તો બોલતા હતા 5 મિનિટ પહેલા જમીન આટલી, કેટલી જમીન છે ભાઈ બોલો ને, બોલે બોલે ગયો, આવે પૂરું થઈ ગયું, જમીનો રહી અને એ ગયા, બેંક એકાઉન્ટો રહ્યા એ ગયા, હગાવાલા રહ્યા એ ગયા, બોલો બોલે નહીં આવે પછી, કેટલું જોર કરતો હોય બોલે નહીં. આવી એક અવસ્થા તો આ પૃથ્વી પર દરેકને આવવાની છે, દરેકને પૃથ્વી પર જે આવ્યો એને એક દિવસ આ અવસ્થા આવવાની છે, એને હજારો લોકો બોલાવશે નહીં બોલે. એ અવસ્થામાંનું એક પાત્ર આપણે છીએ, એમાંના એક પાત્ર આપણે છીએ. આ જો આપણને યાદ હશે તો ભગવાન ભજવામાં બિલકુલ તકલીફ નહીં પડે, પણ જો આ યાદ નહીં રહે કે એક દિવસ મારી યાદ દશા છે તો ભગવાન ભજવાની અંદર પછી જેને તો એવું છે કે હું જીવવાનો છું આ દુનિયાને, એમ જ છે ને, મરવાના જ નથી, અમે મરવાના જ નથી. આ સ્ટ્રીટ લાઇટના થાંભલા વધારે જીવે છે એ કેટલાના સાક્ષી હશે કે આ રોડ પરથી કરોડો નીકળી ગયા, અમે ત્યારના ઊભા છે, એ બધા ફ્યુનરલમાં જતા રહી, આ લોકો ઊભા જ છે હજુ, થાંભલાઓ હજુ એવા ને એવા જ ઊભા, સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ હોય ને હજુ એવા ને એવા ઊભા છે. બોલો, આ રેરિટન ટાઉન થયું હશે અને અમુક થાંભલાઓ તે દીના નખાયા હશે, તે અમુક થાંભલા હજુ એવા ને એવા હશે,
આ ધૂળ હજુ એવી ને એવી છે. આ મંદિર છે, આ મંદિર 160 વર્ષ જૂનું છે, તો આની અંદર કેટલા લોકો પ્રેયર કરી કરીને ક્યાંય પૂકી ગયા. અને જો આપણે અહીં ભજન કરીએ છીએ, આપણા પછી કોક ભજન કરશે, માટે એ વાતનું પણ અનુસંધાન મહારાજ કે રાખવું જોઈએ. અને એ રાખીને પછી વિચારવું જોઈએ કે મારા મહારાજ કેટલા દયાળુ, વહેલા આવીને બેહે, વહેલા આવીને કહી જાય. એ કાળના પણ કાળ લઈએ જીવન જાણું છું, ભગવાન કાળના પણ કાળ છે. આત્માના આત્મા છો જી જીવન જાણું છું, પ્રાણના પણ પ્રાણ છો જી જીવન જાણું છું, ઈશ્વરના ઈશ્વર જીવન જાણું છું, અંતર જામી છો અગહર જીવન જાણું છું. તમે આત્માના આત્મા છો સ્વામી, કે આત્મા છે, આત્મામાં જો પરમાત્મા ના હોય તો પરમાત્માની શક્તિ વિના આત્મા કશું જ કરવા સમર્થ થાય નહીં. આત્મામાં જ્યારે પરમાત્માની શક્તિ મુકાય, પરમાત્મા એમાં હોય, ત્યારે ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ અને જ્ઞાન શક્તિ, ત્રણ શક્તિ છે જે ભગવાન પ્રેરણા આપે છે. કોઈ પણ વસ્તુની ઈચ્છા કરાવવી, એ ઈચ્છાશક્તિ ભગવાન એના કર્મને અનુસાર કરાવે છે. ઈચ્છા કરાવ્યા પછી એ કર્મ કરવા માટેની તૈયારી, ઈચ્છા તો થઈ ગઈ કે ખાવું છે, પણ ઘણાને તમે જોજો એવો રોગ હોય, અહીંથી આમ ચમચી લઈને આમ મોઢામાં મૂકવા જાય ને તો આમ થઈ જાય, મોઢું આમ થઈ જાય, અહીંથી આમ આમ કરવા જાય ને તો એવી ભગવાન મૂવમેન્ટ ગોઠવે તો આમ મોઢું થઈ જાય. આવું છે, રોગ છે ઘણાને. અહીંથી આમ ચમચી મોઢા સુધી આવે ને તો મોઢું જ આમ થઈ જાય. વિચારો તમે કેવું ગોઠવ્યું હશે ભગવાને. એને ડૉક્ટરો કહે કે ભાઈ અહીંથી આ વેઈના ડબાઈ છે એટલે આમ જ્યારે આમ કરે ત્યારે આમ થઈ જાય. આવું બધું ડૉક્ટરોની દ્રષ્ટિએ બરાબર છે, એ જે કહેતા હોય આવો રોગ છે, પણ ભગવાને કેવું ગોઠવ્યું કે ઓલો આમ મોઢા આગળ જ આમ લઈ જાય ત્યારે મોઢું જ આમ થઈ જાય. એ કેવું ગજબનું. એને કોઈ બીજો ખવડાવે ને તો માંડ માંડ ખાઈ શકે, બાકી એ પોતે ખાવા જાય તો મોઢું આમ જ થઈ જાય. આવા રોગ છે, આવા રોગ છે. આમ કરીને હાથ ઊંચો કરે ને તો સીધો હાથ જ આમ જતો રહે, આમ ઊંચો કરે આમ જતો રહે સીધો હાથ, સીધું જ આમ જાણે હાઇડ્રોલિક ગોઠવ્યું હોય ને સીધું પાછળ, આવી દશા થાય. આ તો બધી વાતે સાનુકૂળ ભગવાને જેનું રાખ્યું છે એ ભગવાન ના ભજે ને તો ભગવાને આ સેમ્પલો મૂક્યા હોય આવા, કે આવી દશા કરી છે એક દિવસ. એના કરતાં હરખે હરખા માળા કરીને ભજન કરજો, સત્સંગ રાખજો તો સુખી થશો. ભગવાન કે દશા આવી જ થશે કોક દિવસ, જે કરતા હશે મહારાજ. પણ કેટલાક રોગ એટલા વિચિત્ર છે કે આપણી કલ્પનામાં નહીં બેહે એવા, કે આવો રોગ વળી હોય છે ને, એવો રોગ, એવા રોગ છે. માટે ભગવાનની ક્રિયાશક્તિ વિના કોઈને કંઈક કરવું છે પણ ભગવાનની ક્રિયાશક્તિ ના ભળે ને તો ઓલો કરી જ ના શકે, ચલાય જ નહીં. પગથી ચાલીને જાય તો કંઈક થાય ને, ચાલવાની શક્તિ ભગવાન આપે છે. આત્માના આત્મા ભગવાન છે, પ્રાણના પણ પ્રાણ ભગવાન છે, ઈશ્વરના પણ ઈશ્વર ભગવાન છે. અંતર જામી છો અગહર, અંતરયામી છો પ્રભુ. તમે કોણ, ક્યારે શું કરે છે એને તમે જાણો છો, ભવિષ્યમાં શું થવાનું છે એને પણ જાણો છો. અગહર એટલે પાપનો નાશ કરવાવાળા છો, અગ એટલે પાપ, એને ધોવાવાળા છો. ભગવાન અંતર્યામી રૂપે કેવી લીલાઓ ક્યારેક કરી છે, અંતર્યામી ભવિષ્યનું મહારાજ જોઈને કે. એકવાર મહારાજ અક્ષર રોડે બિરાજમાન હતા, પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, બીજા સંતો અને દાદા ખાચર વગેરે હરિભક્તો બેઠા હતા. એ વખતે એભલ ખાચર આવીને મહારાજને પગે લાગીને બેઠા, ત્યારે મહારાજે એભલ ખાચરને કહ્યું, તમારો ગોલો એટલે નોકર, અચલ ઘર છે એના ઉપર તમારે હેત વધારે કે દાદા ઉપર? એનો ચાકર હતો એ અચલ ઘર, તો કે તમને તમારા નોકર પર હેત વધારે છે કે દાદા ખાચર પર, તમારા દીકરા પર? એભલ ખાચર બોલ્યા, મહારાજ અમારે તો જેવું અચલ ઘર ઉપર હેત છે એવું દાદા ઉપર નહીં, છોકરા પર જેટલું એ જ નહીં એટલું ચાકર પર. બોલો એભલ બાપુને આવું હતું. ત્યારે મહારાજ કે અચલગઢની વૃત્તિ બગડી છે માટે તમે એની ખબર રાખજો, જો ગાફલાઈ રાખશો તો કંઈક લઈને વયો જશે. ત્યારે એભલ ખાચર કે મહારાજ એ તો બહુ સારો માણસ છે, આવી વાતો ના કરશો એના વિશેની.
આમ મહારાજને કીધું તે હાંજ પડી શ્રીજી મહારાજ જે ઘરમાં રૂપિયા ડટાવ્યા હતા તે જ ઠેકાને મારા ડોલીઓ ડડાવીને પડખામાં તલવાર રાખીને સૂતા. પછી પોર રાત ગઈ ત્યારે અચલ ઘરે વિચાર્યું હવે ઓલા રૂપિયા ડાટ્યા છે એમાંથી ફાંટ ભરીને રાતમાં ચાલી નીકળું તે જ્યાં તે ઠેકાણે જાય ત્યાં મહારાજને સૂતા દીઠા. મહારાજને ખબર હતી કે એબલ બાપુ વિશ્વાસુ છે પણ આ અચલ ઘર ચોરી કરીને જવાનો છે એટલે મહારાજ એને ખાટલો પોતાનો જ નાખી દીધો. તે ફાવ્યો નહીં. પછી એબલ ખાચરની સોનાની મૂઠવાળી તલવાર અને જંબિયો લઈને ભાગ્યો. તે બીકનો માર્યો દોડો ગયો કારણ કે હળવે ચાલીશ તો એબલ ખાચર ઘોડીએ ચડીને આવશે અને મારી નાખશે એમ જાણીને એકદમ બાર ગાવ વડા ચમરડીને પાદર આવ્યો ને જાણ્યું કે હવે ફિકર નથી. દૂર જઈને બેસી ગયો કે હવે વાંધો નહીં. અહીં એબલ ખાચરે સવાર ઉઠીને હથિયાર સામે નજર કરી તો સોનાની મૂઠવાળી તલવારને જંબિયો ન મળે. તે 300 રૂપિયાનો માલ હતો એટલે ફાળ પડી એબલ બાપુને. વાત મહારાજને કહી મહારાજ કે અમે જ તમને કહ્યું હતું કે તમારો અચલ ઘર વયો જશે. અમે નહોતું કીધું અંતર્યામીપણે મહારાજે કહ્યું હતું. ત્યારે એબલ ખાચર કે મહારાજ આવે તો પાછું આવે તો ઠીક. મહારાજ કે કંઈ માનતા કરો. ત્યારે દરબાર કે હું 100 સિંહ જમાડીશ જો પાછું બધું મળી જશે ને તો 100 સિંહને જમાડીશ. ત્યારે શ્રીજી કહી આજ સાંજ પહેલાં આવશે એમ કહીને મહારાજે બીજે સ્વરૂપે વડા ચમરડીના ડુંગર ઉપર સાધુ ધ્યાન કરતા હતા એને દર્શન દઈને કહ્યું કે એબલ ખાચરનો ગોલો અચલગર દરબારની તલવારને જંબિયો ચોરીને ભાગ્યો છે તે તમો એને ધોલ મારીને ડારો કરજો. સંતોન મહારાજ કહે ન્યા સંતો હતા જ વિચરણ કરતા એને અંતર્યામી રૂપે કીધું પ્રગટ થઈ તલવારને જંબિયો લઈ લેજો હાલીને દરબાર પાસે ગળે આવજો એમ કહીને અંતર્યામ થઈ ગયા. સાધુ તરત ડુંગરાથી હેઠા ઉતર્યા ચમારડીના પાદરમાં આવ્યા. અચલગર સામો મળ્યો ત્યારે સંતમાં જે મોટેરા હતા એને એક ધોલ મારી અચલગરને અને તલવાર અને જંબિયો આંચકી લીધા. તો મહારાજે કહ્યું એટલે મારી બાકી સાધુ કોઈ મારે નહીં. ડારો દીધો ને કહ્યું તું એબલ ખાચરનો માલ લઈ આવ્યો માટે પાછો વળ. ત્યારે અચલગર કરગરી પડ્યો રજા માગીને ભાગી ગયો. પછી સાધુ ચાલ્યા સાંજે ગઢડે આવ્યા. મહારાજને પગે લાગીને તલવારને જંબિયો આપ્યા. અચલગરની વાત કરી ત્યારે મહારાજે એબલ ખાચરને તે આપ્યા ને કહ્યું હવે માનતા પૂરી કરો. દરબાર કે મહારાજ કાલે વાત સવારે સૌ સંત વાડીએથી આવ્યા ને પગે લાગીને બેઠા તે વખતે એબલ ખાચર આવ્યા ને મહારાજ કે 100 શિવની માનતા કરી છો તો આ 100 સંતને જમાડો. 100 શિવને નહીં આ 100 સાધુને જમાડતો. સાધુ લાયા તમારી તલવાર. દરબાર કે મહારાજ આ તો પરમહંસ છે વળી સંત કહેવાય પણ મેં તો શિવની માનતા કરી છે. આ કંઈ થોડા શિવ છે પરમહંસ છે સાધુ છે. મહારાજ કે આ સંત બધા શિવ છે એમ મહારાજ બોલ્યા. ત્યાં તો એબલ ખચરને બધા સંતના શિવ રૂપે દર્શન થયા. બધા સાધુ શિવ રૂપે દેખાયા. ત્યારે દરબારે 100 શિવને બદલે 100 સંત અને મહારાજને જમાડ્યા. મહારાજ કે જમાડ્યા પણ દક્ષિણા દીધી જોઈએ ને. પછી દરબારે સોનાનો વેડ કાઢીને શ્રીજી મહારાજને આપ્યો. ત્યારે મહારાજે હજરી ઠક્કરને કહ્યું આને વટાવીને બરવાડેથી પાનકોરાન ગજિયા મગાવો એટલે સાધુને અલફ્યું કરાવી દઈએ એટલે સંતને ટાઢ ન વાય એમ મહારાજે સંતોન પછી પાનકોરા આપ્યા ટાઢ ના વાય એટલે. આવી રીતે મહારાજે અંતર્યામી સ્વરૂપે અંતર્યામી પોતાની શક્તિથી અચલ ઘરનું કપટ એભલ બાપુને કીધું. એમ ભગવાન તો બધું જ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયનું જાણે છે છતાંય પણ ભગવાન અર્ચા સ્વરૂપનો ગુણધર્મ છોડતા નથી એટલે કહેતા નથી. બાકી આપણે શું કરવાના છે શું કરીએ છીએ શું કર્યું હતું એ બધું જ ભગવાનને ખબર હોય છે. સર્વેના છો સાક્ષી સાર જીવન જાણું છું સકળ ફળના દેનાર જીવન જાણું છું સ્વયં જ્યોતિરૂપ રાજો જીવન જાણો છું માયા ગુણથી પર બિરાજો જીવન જાણો છું. સર્વેના સાક્ષી સાર એક પણ જીવ પ્રાણી માત્ર એવા નથી ઈશ્વર માત્ર એવા નથી જેના સાક્ષી ભગવાન રહેતા ના હોય. દરેકના સાક્ષી મહારાજ છે દરેકના. સકળ ફળ ના દેનાર એક એક જીવના કર્મને ભગવાન નોંધી રાખે છે. કયા ખૂણામાં ક્યારે આને શું કર્યું છે એને ભગવાન જાણે છે ને જાણે જ છે. એક જીવ એવો આ પૃથ્વી પર નથી બ્રહ્માંડની આ બ્રહ્માની સૃષ્ટિમાં કે બ્રહ્મા આદિક ઈશ્વર સૃષ્ટિમાં એક ઈશ્વર એવા નથી
કે એની મુમેન્ટ ભગવાનને ખબર ના હોય. ભગવાન એટલા સાક્ષી છે કે જીવ કદાચ કોઈ કર્મ ન કરે પણ મનનો સંકલ્પ કરે તો સંકલ્પને પણ પકડી શકે એટલા સાક્ષી થઈને રહ્યા છે. અને એક એક વસ્તુનો હિસાબ ભગવાન સમયે લે છે. જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન લાકડી પણ મારે છે, ઓલાને કહે છે બોલ આ તારીખે આ ખૂનામાં આ કર્યું હતું કે નહીં. ઓલો કે નહોતું કર્યું, બે દંડા મારીને વિડીયો બતાવ્યો કે તારો જ છે કે બીજા કોઈનો. જમપુરીમાં એ જ છે, યમપુરીમાં જીવ જાય ત્યારે સીધો જીવને પહેલાં કબૂલ આવે કે તે આ પાપ કર્યા છે, પહેલાં હા બોલ પછી તને સજા. ત્યારે કેટલાક જીવ એવા હોય કે ના ના મેં ક્યારે કર્યું છે, 25 તારીખે 2 વાગે આ જગ્યાએ આ આ જગ્યાએ આ રૂમમાં આ ખૂનામાં તે આવું નહોતું કર્યું. યાદ નથી, યાદ નથી. 2 ઠપકારીને બતાવે કે આ તું જ હતો કે બીજો. જો આખે આખી જીવની જન્મે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધીની આખી આખી પ્રિન્ટ નીકળે છે. શું બોલ્યો હતો, શું કર્યું હતું, કેવો સંકલ્પ કર્યો હતો, આખી પ્રિન્ટ એવી ને એવી નીકળે છે. અને કોઈ દી ડેટા ઇરેજ ના થાય, કોઈ દી ઉડી ના જાય ફાઇલ ભગવાનને ત્યાં, બધી ફાઇલ એવી ને એવી જ રહે. એટલી સરસ સિસ્ટમ ગોઠવી છે કે કોઈ વાયરસ ના નાખી શકે, કોઈ હેક ના કરી શકે, એવું ના થાય કોઈ ફાઇલ હેક થઈ જાય. ન્યાય એવું ને એવું જ રહે. મરી જાય જો કોઈ કશું કરવા જાય તો કોઈ ફેરફાર ના થાય. જે યમરાજા દંડ આપે ને, યમરાજાની ફાઇલ ભગવાન પાસે હોય, એની આખી પ્રિન્ટ નીકળતી હોય. આ બ્રહ્માદિક ઈશ્વરો આટલું મોટું સંચાલન કરે તો એની પ્રિન્ટ નીકળે, કઈ જગ્યાએ ભૂલ કરે છે તો સજા મળે. અને ભગવાને એટલા સરસ બધા કોમ્પ્યુટર ગોઠવ્યા છે કે જેવી રીતે આ ક્રેડિટ કાર્ડમાં કેમ હોય છે કે જો તમે કોઈ ફ્રોડ કરવા જાય તો તરત એને રેડ એલર્ટ આવી જાય ને, તરત માનો ક્રેડિટ કાર્ડ ન્યૂજર્સીમાં વપરાતું હોય ને પછી 2 વર્ષ 5 વર્ષ ન્યૂજર્સીમાં વપરાનું, એ ક્રેડિટ કાર્ડ કોઈ સીધો કેલિફોર્નિયા લઈ જઈને વાપરે કે કોઈ સ્ટોરમાં લઈ જઈને કેલિફોર્નિયાના સ્ટોરમાં જઈને વાપરે તો તરત ક્રેડિટ કાર્ડની કંપની તમને મેસેજ મોકલે કે તમારું કાર્ડ બરાબર છે, તમે બરાબર યોગ્ય જગ્યાએ છો, ફોન કરે. એટલી સેફટી અહીં કેવી રાખે છે? એક ક્રેડિટ કાર્ડની સેફટી એક ક્રેડિટ કાર્ડની કંપનીઓને આટલું રાખતી હોય તો ભગવાને આટલી મોટી સૃષ્ટિ સર્જી છે એના એલર્ટો કેવા હોય? તરત જ લાલ લાઇટો આવી જાય, ઢગલા બંધ. એક સાથે ખરબો લાલ લાઇટો આવે અને એક સાથે ખરબોની નોંધ લઈ લે એ ભગવાન. ભગવાનની જે શક્તિ છે ને, નિયમન શક્તિ, ભગવાનની જે સાક્ષીપણાની શક્તિ છે ને, એનો વિચાર કરીએ ને આપણને લાગે કે આપણે હું ભગવાન. ભગવાન કોક એમ કે તમે બહુ હારા છો તોય આપણને એમ થાય ઓહો આ મહારાજ કેવા, અને હું કોણ, આપણે કોણ, આપણે જીવની આપણી તાકાત શું? એવા મોટા મહારાજ, એવા મોટા મહારાજ મળ્યા છે ત્યારે ભગવાનને પજી લેવા. ભગવાન એક એક કર્મના સાક્ષી છે. ભગવાનને જે સાક્ષી રૂપે જોવે છે ક્યારેય પણ ખોટું કામ નથી કરી શકતો. ખોટું કામ એ જ કરે છે કે જેને ભગવાન સાક્ષી તરીકે નથી દેખાતા. મારી એક એક વાતને ભગવાન જાણે છે, મારી એક એક વાતને ભગવાન જોવે છે. આવો જેને વિચાર નથી એવો મૂર્ખ વ્યક્તિ ભગવાનને ન ગમે એવું કરી શકે. જેને ખબર છે કે ભગવાન મને જોવે છે, ભગવાન તો રજે રજમાં રહીને મને સાંભળે છે, એ ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્ત એની સાથે ક્યારેય કપટ નહીં કરી શકે. માટે ભગવાનને સાક્ષી રાખીને જીવતા શીખીએ. નિષ્કુળાન સ્વામી કે હું જાણું છું ભગવાન તમે સાક્ષી છે, તમે સાક્ષી છો. આપણે શું જાણીએ છીએ ભગવાન મારા સાક્ષી છે? અને જો આપણે ભગવાનને સાક્ષી તરીકે જાણીએ છીએ તો વિચારો આપણાથી ભગવાનને ના ગમે એવું કંઈ થાય છે આપણા જીવનમાં? આપણા દિવસ દરમિયાન કંઈ ભગવાનને ના ગમે એવું થાય છે, થયું છે? જો થયું છે ને થાય છે તો એનો અર્થ એ છે હજુ ભગવાનને આપણે સાક્ષી નથી જાણે. ભગવાનને જ્યારે એક કેમેરો સાક્ષી તરીકે હોય તો વ્યક્તિ કેવો બેહી જાય છે? સીધો સાધો કેમેરો સાક્ષી છે ને, કેમેરો સાક્ષી છે, પણ ભગવાન સાક્ષી ના લાગે. અત્યારે કેમેરો સામે છે તો હું પગ લાંબા આમ જેમ તેમ કરીને નહીં બેસું, પણ કેમેરો ના હોય તો ભગવાન ભલે ને રહ્યા તો વાંધો નહીં. એ ભગવાનને સાક્ષી જાણ્યા ના કહેવાય. એક કેમેરા જેટલા પણ જે ભગવાનને સાક્ષી નથી જાણતો એને હું ભગવાનને જાણ્યા. એક કેમેરો આટલો આમ થયો હોય ડબલું અને આમ સામે મૂક્યું હોય ને તો માણસ ભલે ને ડુપ્લિકેટ મૂક્યું હોય તો હરખો જ બેઠો રહે. કેમ? તો કે કેમેરામાં આવશે, કેમેરામાં આવશે.
કેમેરામાં આવે એના ભયથી વ્યક્તિ સીધો થઈ શકે છે, પણ ભગવાન મને બધે રહીને જોવે છે એના ભયથી વ્યક્તિ સીધો થઈ શકતો નથી. નિષ્કુળાન સ્વામી કહે છે, મહાત્મે એવું સમજો, ભગવાન તમામ ક્રિયાઓના સાક્ષી છે, મને જોવે છે ને જાણે છે. ઓટોમેટિક જીવન સુઘડ બની જશે, કોઈને પૂછવું નહીં પડે જીવન કેવી રીતે સારું બને, ઓટોમેટિક જ થઈ જાય. સર્વેના છો સાક્ષી સાર, સકળ ફળ ના દેનાર, તમે કર્મ પ્રમાણે ફળ આપો છો સાક્ષી રૂપે જોઈને. સ્વયં જ્યોતિ રૂપ રાજો, માયા ગુણથી પર બિરાજો. સ્વયં જ્યોતિ છો, સ્વયં પ્રકાશમાન છો. ભગવાન એવા નથી કે કોઈ બીજા વતે પ્રકાશમાન હોય, બાકી બધા એવા છે ભગવાનથી પ્રકાશમાન છે. ભગવાન એક સ્વયં પ્રકાશિત છે. માયા ગુણથી પર બિરાજો, માયાનો એક પણ ગુણ ભગવાનમાં નથી. નિરાકાર નિરંજન કહે છે જીવન જાણું છું, તે શું તમારી ગતિ લહે છે જીવન જાણું છું. છો અખંડ વિનાશી જીવન જાણું છું, માયા રહિત છો સુખ રાશી જીવન જાણું છું. નિરાકાર તમને કહે છે, નિરંજન કહે છે શાસ્ત્રો તમને, માયાથી ક્યારે અંજન થાવેવા નથી. નિરાકાર પણ ભગવાનને કહે છે. કઈ રીતે? ભગવાન તો સાકાર જ છે, નિરાકાર નથી, પરંતુ ભગવાન અંતર્યામી સ્વરૂપે આખા જગતમાં વ્યાપ્ત છે, એ ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે. એવી રીતે પણ તમને કહે છે, તે શું તમારી ગતિ લે છે, જે તમને નિરાકાર કહે છે, નિરંજન કહે છે. શા માટે શાસ્ત્રમાં નિરાકાર કીધા છે ભગવાનને, શા માટે નિરંજન કીધા છે? એને જાણ્યા વિના ભગવાનનું મૂળ સ્વરૂપ નિરાકાર જે કહે છે, એને તમારી ગતિની ખબર જ નથી. ભગવાનનું મૂળ સ્વરૂપ તો સાકાર જ છે. ભગવાન અંતર્યામી સ્વરૂપે બધે વ્યાપીને રહ્યા છે, એટલે ભગવાનનું નિરાકાર સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણન કરેલું છે એ સાચું જ છે, પરંતુ ભગવાનનું મૂળ સ્વરૂપ તો સાકાર છે. જો સાકાર ભગવાન ન હોય તો એના થકી સાકાર સૃષ્ટિ કેમ સંભવે? આમ શ્રીજી મહારાજે તર્ક વિતર્ક આદિકથી જીવને સમજાવવા માટે ભગવાન સાકાર છે આ ભગવાન શ્રીહરિનો અભિપ્રાય અને મત છે. ભગવાન સાકાર હતા, સાકાર છે અને સાકાર જ રહેશે. ભગવાન ક્યારેય નિરાકાર નહોતા, નિરાકાર નથી, નિરાકાર થશે પણ નહીં. ભગવાન સાકાર જ છે અને સાકાર જ રહેવાનું. માટે ભગવાન નિરાકાર નથી, અહીં કહે છે નિરાકાર નિરંજન કહે છે જીવન જાણું છું, તે શું તમારી ગતિ લે છે જીવન જાણું છું. છો અખંડ અવિનાશી, તમે પ્રભુ અખંડ છો, અવિનાશી છો, ક્યારેય નાશ થાય એવા નથી. માયા રહિત છો સુખ રાશિ, માયાથી રહિત પણ તમારામાં છે, માયાનો બિલકુલ રંજ તમારામાં નથી. તમારી મૂર્તિનું પરિમાણ જીવન જાણું છું, કરી શકે શું અજાન જીવન જાણું છું. તમારી મૂર્તિનું પરિમાણ કોઈ અજાન વ્યક્તિ જે નિરાકાર માનવાવાળા છે એ તમારી મૂર્તિનું શું પ્રમાણ કરે? આવી વાતો, આવું મહાત્મ્ય સ્વામી અહીંયા આગળ મહારાજની સ્વરૂપનું, મહારાજની મૂર્તિનું કહે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.